નમસ્તે દર્શક મિત્રો, ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇનસાઇડ ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. ઇનસાઇડ ઓફિશિયલ એટલે આઈએસ, આઈપીએસ અને ગેસ કેડરના અધિકારીઓમાં લોકપ્રિય બનેલો ટેલિવિઝન દુનિયાના ઇતિહાસનો એકમાત્ર કાર્યક્રમ. ઇનસાઇડ ઓફિશિયલના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું ગુજરાતના વધુ એક આઈપીએસ ઓફિસરે આપ્યું રાજીનામું. પોલીસ તંત્રને અલવિદા કહેનાર રજનીશ રૈની કેવી રહી કારકિર્દી? અંતે ડેપ્યુટી કલેક્ટરોને મળ્યા સારા સમાચાર. સચોટ સમાચારમાં અગ્રેસર રહેતી ઝી 24 કલાકના સમાચાર વધુ એક વખત પડ્યા સાચા. ગુજરાત બીએસએફમાં નિમાયા જીએસ મલિક. પોલીસ તંત્રમાં ચર્ચાના એરણે છે 4 પોલીસ અધિકારીઓના બંગલાની રામાયણ. અને છેલ્લે પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશનમાં એક સપ્તાહની જોવી પડશે રાહ. પણ સૌપ્રથમ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રાજ્યના એક આઈપીએસ ઓફિસરે શા માટે આપ્યું રાજીનામું. રાજ્યના પોલીસ તંત્રમાં ગત સપ્તાહમાં એક સમાચારે મચાવી હડકંપ. આ હડકંપ એટલે ગુજરાતના સિનિયર આઈપીએસ રજનીશ રાયે આપી દીધું એકાએક રાજીનામું. 1992ની બેચના આઈપીએસ અધિકારી રજનીશ રાય સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સિનિયર આઈપીએસની ધરપકડ કરી સમગ્ર દેશમાં બન્યા હતા લોકપ્રિય. ગુજરાત બાર ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવતા રજનીશ રાયે શા માટે આપ્યું રાજીનામું, જોઈએ આ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતના વધુ એક આઈપીએસ ઓફિસરે પોલીસ તંત્રને કર્યું ટાટા બાય બાય. રાજ્યના વધુ એક આઈપીએસ ઓફિસરે પોલીસ તંત્રમાંથી આપી દીધું રાજીનામું. હા, આપણે વાત કરી રહ્યા છીએ 1992ની બેચના આઈપીએસ અધિકારી રજનીશ રાયની. આંધ્રપ્રદેશ ડેપ્યુટેશન પર રહેલા રજનીશ રાય એકાએક વીઆરએસ લેવાનો નિર્ણય કરી ચૂક્યા છે અને સાથે જ તેમણે કેન્દ્ર સરકારને કરી છે વીઆરએસ લેવા માટેની અરજી. આ પહેલા પણ 1992ની બેચના આઈપીએસ અધિકારી રાહુલ શર્મા પોલીસ તંત્રને કરી ચૂક્યા છે અલવિદા, અને હવે વધુ એક પોલીસ અમલદારે પોલીસ તંત્રને ટાટા બાય બાય કરતા બેડામાં ભારે ચકચાર જાગી છે. એવું તે શું બન્યું કે રજનીશ રાયને પોતાની લાંબી નોકરી હોવા છતાં પણ પોલીસ તંત્રને કરવું પડ્યું અલવિદા? વાત કંઈક એમ છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના કારણે રજનીશ રાયને છે ગુજરાત સરકાર સાથે 36 આંકડો. વર્ષો પહેલા થયેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર રજનીશ રાય અનેક આઈપીએસની કરી ચૂક્યા હતા ધરપકડ, જેના કારણે ભાજપ સરકાર સાથે રાયને સર્જાયા મતભેદો, અને આ મતભેદો વધુ પરાકાષ્ઠાએ પહોંચતા રાજ્ય સરકારે તેમને મોકલી દીધા હતા ડેપ્યુટેશન પર. આસામમાં સીઆરપીએફ ખાતે એક બોગસ એન્કાઉન્ટરનો કેસ ઉખેડતા ફરી એકવાર સરકાર સાથે તેમને મતભેદો સર્જાયા અને ત્યારબાદ તેમની બદલી આંધ્રપ્રદેશ સીઆરપીએફમાં કરી દેવામાં આવી. અત્રે એ ઉલ્લેખનીય વાત છે કે ગુજરાતના બેસ્ટ આઈએએસ આઈપીએસ કપલ પૈકી રજનીશ રાય અને વત્સલા વાસુદેવનું નામ સૌ કોઈ અધિકારી ગર્વથી લે છે. વત્સલા વાસુદેવ પણ લાંબી ટ્રેનિંગ પર ગયા હતા અને તાજેતરમાં જ તેઓ ગુજરાત પરત ફર્યા છે, ત્યારે રાજ્ય સરકારે તેમને એક નિગમનો હવાલો સોંપ્યો. હવે સવાલ એ થાય છે કે પત્ની ગુજરાતમાં અને પતિ આંધ્રપ્રદેશમાં આવું ક્યાં સુધી બને શક્ય? એ બાબતને ધ્યાનમાં રાખીને જ રજનીશ રાયે પોલીસ તંત્રમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે શા માટે પોલીસ તંત્રને કર્યું અલવિદા તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ તેમણે વીઆરએસ માટે અરજી જરૂર કરી છે તે સત્તાવાર રીતે જાહેર થઈ ચૂક્યું છે. આ પહેલા 1992ની બેચના આઈપીએસ અધિકારી રાહુલ શર્મા પણ પોલીસ તંત્રમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હાલ તેઓ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. રાહુલ શર્મા અને રજનીશ રાય બંને એક જ બેચના આઈપીએસ અધિકારી છે અને બંને અધિકારીઓને પોલીસની કામગીરીને લઈને સરકાર સાથે સર્જાયા મતભેદો.
તથા અધિકારીઓએ વારાફરતી આપ્યા રાજીનામા. એક જમાનામાં રજનીશ રાય અને રાહુલ શર્માનું નામ પોલીસ તંત્રમાં પણ ખૂબ લેવાતું હતું. કડક હાથે કામ કરવા જાણીતા આ બંને અધિકારીઓને પણ નસીબ નડી ગયું. આપણે ત્યાં કહેવત છે ને કે ગમે એટલું સારું કામ કરો, નસીબ હોય તો જ પરિણામ મળે, અને આવું જ કંઈક બન્યું હશે આ બંને અધિકારીઓના કિસ્સામાં. ખૂબ સારા અધિકારી હોવા છતાં પણ નસીબે ન આપ્યો સાથ, અને કાર્યદક્ષ અમલદાર હોવા છતાં તેમને પોલીસ તંત્રમાંથી નીકળવાનો કરવો પડ્યો છે નિર્ણય. આમ રાહુલ શર્મા બાદ વધુ એક કાર્યદક્ષ પોલીસ અમલદાર ટૂંક સમયમાં જ પોલીસ તંત્રમાં નહીં રહે. જોકે આ પ્રકારના નિર્ણયોથી પ્રજાને જ નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. અત્યારના સમયગાળામાં સારા અધિકારીઓ મળવા પણ મુશ્કેલ છે, ત્યારે સારા અધિકારીઓ સર્વિસમાંથી નીકળી જાય એ સમાજ માટે પણ ચિંતાજનક ઇશ્યુ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. કોઈની શરમ ન ભરવી, કડક કામગીરી કરવી કે હાઈ પ્રોફાઇલ કેસ તે સોલ્વ કરવા, એન્કાઉન્ટર કેસમાં ઉપરી અધિકારીઓની ધરપકડ કરવી કે મંત્રીને ત્યાં દરોડા પાડવા, આ કામ હતું રજનીશ રાયનું. તેમનું ધ્યેય એક જ હતો, વર્દીને વફાદાર રહેવાનું. ગુજરાતના પોલીસ તંત્રમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરનાર રજનીશ રાય ખૂબ જ બાહોશ અને પોલીસ અમલદાર તરીકે જાણીતા છે. રજનીશ રાય જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમણે જોરદાર કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે કોણ છે રજનીશ રાય અને કેવી રહી તેમની અત્યાર સુધીની કારકિર્દી? તો રજનીશ રાય એટલે 1992ની બેચના આઈપીએસ અધિકારી, ઉત્તર પ્રદેશના વતની. રજનીશ રાયની ઓરિજિનલી ઓરિસ્સા કેડરમાં થઈ હતી નિમણૂક, પરંતુ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી વત્સલા વાસુદેવન સાથે તેમના લગ્ન થતા તેમણે ઓરિસ્સા કેડરને આવજો કહીને ગુજરાતમાં નોકરીનો કર્યો હતો પ્રારંભ. તેઓ એએસપી હતા, ત્યારથી જ કડક હાથે કામ લેવા જાણીતા છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાએ બજાવેલી ફરજ દરમિયાન તેમણે ખૂબ જ અસરકારક રીતે કરી હતી કામગીરી. ખાસ કરીને અમદાવાદ રૂરલ એસપી અને ભાવનગર એસપી તરીકે તેમણે કરેલી કામગીરી આજે પણ એરિયાના લોકો યાદ કરે છે. અમદાવાદ રૂરલના એસપી તરીકે તેમણે ઝડપેલા કેરોસીન કૌભાંડને પણ હજી સુધી પોલીસ અધિકારીઓ ભૂલ્યા નથી. કોઈની પણ શહેર શરમ રાખ્યા વગર જાણીતા બનેલા રજનીશ રાય સીબીઆઈમાં પણ ખૂબ જ જોરદાર કામગીરી કરી હતી. આપણે ત્યાં લગભગ અધિકારીઓ નાની માછલીઓને પકડીને સંતોષ માનતા હોય છે, પરંતુ રજનીશ રાય એક જુદી જ પ્રકૃતિના અધિકારી હતા. તેમણે જ્યાં જ્યાં હાથ નાખ્યો ત્યાં સિંહની બોર્ડમાં હાથ નાખ્યો. સીબીઆઈના એસપીના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતના અનેક ભ્રષ્ટ અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. એક તબક્કે તેમણે ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અને જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવની પણ ધરપકડ કરવાનું હિંમતભેર પગલું લીધું હતું. તો ભાવનગરના એસપીના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાત સરકારના એક મંત્રીને ત્યાં પણ દરોડા પાડવાનું ચેલેન્જ ભર્યું કામ કર્યું હતું. રજનીશ રાય જ્યાં ગયા છે ત્યાં તેમણે પબ્લિક માટે અનેક સારા પગલાઓ લીધા હતા. ગુજરાતમાં તો તેમણે જોરદાર કામગીરી કરી હતી, પરંતુ તેઓ જ્યારે ઓરિસ્સામાં ફરજ બજાવતા હતા ત્યારે એક કેસમાં વિધાનસભાના સ્પીકરને ત્યાં પણ તપાસ કરવાની હિંમત તેમણે દાખવી હતી. એટલે આમ તેમની કારકિર્દી પર નજર કરીએ તો તેમની કામગીરી હંમેશા પડકારજનક જ રહી છે, અને કોઈ પણ મોટા માથાને ત્યાં કાર્યવાહી કરતા તેઓ જરા પણ અચકાતા નહીં. સરકાર સાથે શા માટે સર્જાતા મતભેદો? રજનીશ રાયને રાજ્ય સરકાર સાથે શા માટે સર્જાયા મતભેદો? આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કહાની છે. વર્ષો પહેલા થયેલા સૌરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કયા સીબીઆઈના પૂર્વ અધિકારીને સોંપવામાં આવી આ બારામાં ગંભીરતાથી નિર્ણય લેવાયા બાદ તપાસ રજનીશ રાયને સોંપાય છે. પણ જે તે વખતે એ બાબતનો કોઈ ખ્યાલ ન રહ્યો કે કોઈ પણ કેસની તપાસ રજનીશ રાય યોગ્ય રીતે જ કરે છે, અને થયું કંઈક આવું છે. સૌરાબુદ્દીન કેસમાં સંડોવાયેલા મનાતા અનેક આઈપીએસની ધરપકડ કરી દેશભરમાં મચાવી સનસનાટી. આ પગલાથી તેમને રાજ્ય સરકાર સાથે સર્જાયા મતભેદો, અને આ સાથે જ રજનીશ રાયને જવું પડ્યું ડેપ્યુટેશન પર.
રજનીશ રાય ડેપ્યુટેશન પર પણ પોતાની કામગીરીની પદ્ધતિ યથાવત રાખી હતી. આસામમાં તેમણે સીઆરપીએફ ખાતે એક બોગસ એન્કાઉન્ટરનો કેસ ઉખેડ્યો હતો, જેના કારણે દેશભરમાં તેમનું નામ ચર્ચાના એરણે ચઢ્યું. જોકે ત્યારબાદ તેમની બદલી આંધ્રપ્રદેશ સીઆરપીએફમાં કરી નાખવામાં આવી. આમ બદલીથી વ્યથિત થઈને જ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. જોકે નવી પેઢીના પોલીસ અધિકારીઓ રજનીશ રાયની કામગીરીને કાયમને માટે યાદ રાખશે તે પણ સ્પષ્ટ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ઇનસાઇડ ઓફિશિયલમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ જ્યારે આપણે પરત ફરીશું ત્યારે વાત કરીશું ડેપ્યુટી કલેક્ટરમાં આવેલા સારા સમાચાર વિશે. આપ જોતા રહો ઇનસાઇડ ઓફિશિયલ. વેલકમ બેક. ઇનસાઇડ ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. હવે આપણે ચર્ચા કરીશું ડેપ્યુટી કલેક્ટરમાં આવેલા સારા સમાચાર વિશે. આઈએએસ અને આઈપીએસમાં જેમ બદલીના હુકમો થયા તેમ મહેસૂલી અધિકારીઓ પણ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેમના બદલીના હુકમોની. છેવટે રાજ્ય સરકારે 42 ડેપ્યુટી કલેક્ટરોની કરી દીધી બદલી. છેલ્લા લાંબા સમયથી મહેસૂલી અધિકારીઓમાં પણ ટ્રાન્સફર્સની જોવાતી હતી રાહ. રાજ્ય સરકારે પહેલાં કરી એડિશનલ કલેક્ટરોની ટ્રાન્સફર અને ત્યારબાદ હવે કરી છે ડેપ્યુટી કલેક્ટરની બદલી. પોલીસ તંત્ર અને સિનિયર આઈએએસમાં બદલીનો ઘાણવો નીકળ્યા પછી હવે મહેસૂલી તંત્રમાં પણ થયા ફેરફાર. રાજ્ય સરકારે ગુરુવારે રાત્રે 42 ડેપ્યુટી કલેક્ટરની કરી બદલી. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇનસાઇડ ઓફિશિયલમાં ગત સપ્તાહમાં જ આપવામાં આવ્યા હતા સંકેત અને આ સાથે જ વધુ એક વખત સચોટ સમાચાર આપવામાં આપની ચેનલ રહી અગ્રેસર. 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર છેલ્લા 2 માસથી વહીવટી અને પોલીસ તંત્રમાં કરી રહી છે ફેરફારની કાર્યવાહી. આ કાર્યવાહીના ભાગરૂપે પહેલા આઈએએસમાં નીકળ્યો બદલીનો ઘાણવો, ત્યારબાદ પોલીસ તંત્રમાં પણ થયા ધરખમ ફેરફાર. સિનિયર અમલદારોમાં મોટા પાયે બદલીઓ થયા પછી રાજ્ય સરકારે મહેસૂલી તંત્રમાં પણ શરૂ કરી હતી કવાયત. હકીકતમાં ચૂંટણીની કાર્યવાહીમાં ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ ખૂબ જ હોય છે મહત્વની. દરેક લોકસભાની ચૂંટણીમાં કલેક્ટર હોય છે આરઓ અને ડેપ્યુટી કલેક્ટર હોય છે એઆરઓ. આમ પણ 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને મોટા પાયે બદલીઓ કરવાનું રાજ્ય સરકારે બનાવ્યું હતું મન. છેલ્લા લાંબા સમયથી ચાલતી હતી ડેપ્યુટી કલેક્ટરોની બદલીની કવાયત. રાજ્ય સરકારે 3 વર્ષ એક જ જગ્યાએ પૂર્ણ કર્યા હોય તેવા અધિકારીઓની તૈયાર કરી યાદી. આ યાદીને આખરી ઓપ અપાયા પછી ગુરુવારે રાત્રે થયા 42 ડેપ્યુટી કલેક્ટરની બદલીના ઓર્ડર અને આ સાથે જ મહેસૂલી અધિકારીઓમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાનો આવ્યો અંત. રાજ્ય સરકાર પહેલા એડિશનલ કલેક્ટરોમાં પણ કરી ચૂકી હતી બદલી, પરંતુ ડેપ્યુટી કલેક્ટરની બદલી કોઈપણ કારણોસર ઠેલાતી હતી પાછી. લાંબા સમયથી જિલ્લા કક્ષાએ આ અંગે ચાલતી હતી ચર્ચા. અનેક ડેપ્યુટી કલેક્ટર પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે એક સાથે 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરી તમામ ચર્ચાનો અંત લાવી દીધો. રાજ્ય સરકારે જે જે જગ્યાએ બદલીઓ કરી છે તે ખૂબ જ મહત્વની ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ માનવામાં આવી રહી છે. ખાસ કરીને 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ બદલીઓ કરવામાં આવી છે. હવે ડેપ્યુટી કલેક્ટરની બદલી થઈ જતાં એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા સમયમાં મામલતદારોની પણ મોટા પાયે બદલી આવશે. આમ પણ ચૂંટણીમાં કલેક્ટરથી લઈને ક્લાસ કક્ષા સુધીના લોકો ખૂબ જ મહત્વની કામગીરી કરતા હોય છે ત્યારે ડેપ્યુટી કલેક્ટર બાદ ટૂંક સમયમાં નીકળી શકે છે મામલતદારોની બદલીના ઓર્ડર. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. સચોટ અને સારા સમાચારમાં કાયમને માટે અગ્રેસર રહેતી આપની ચેનલ ઝી 24 કલાક વધુ એક વખત સમાચારમાં રહી છે આગળ. ગુજરાત બીએસએફમાં ઇન્ચાર્જ તરીકે કોણ આવશે એ અંગેના સંકેત ગત સપ્તાહના એપિસોડમાં જ અમે આપને આપી ચૂક્યા હતા. થયું પણ એવું જ. ગુજરાત બીએસએફના ઇન્ચાર્જ તરીકે જીએસ મલિકની થઈ છે નિયુક્તિ.
ગુજરાત બીએસએફ ના ઇન્ચાર્જ તરીકે ફરીથી આવી ગયા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી. આપની પોતાની ચેનલ ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇનસાઇડ ઓફિશિયલમાં ગત સપ્તાહે જ આપ્યા હતા સંકેત કે એક ગુજરાતી અધિકારીનું થશે આગમન અને બીજા ગુજરાતી અધિકારીની થશે વિદાય. અને આવું જ કંઈક થયું અને ગુજરાત બીએસએફના આઈજી તરીકે જીએસ મલિકની થઈ નિયુક્તિ. ગુજરાત બીએસએફમાં આવ્યા ગુજરાતી કેડરના અધિકારી, બીએસએફના આઈજી બન્યા જીએસ મલિક. ગુજરાત બીએસએફમાં ફરજ બજાવતા હતા ગુજરાત કેડરના આઈપીએસ અજય તોમર. તેઓ પરત ફર્યા ગુજરાતમાં જ્યારે જીએસ મલિક ગયા દિલ્હી ડેપ્યુટેશન પર. પરંતુ મલિક માટે આવ્યા રાહતના સમાચાર. તેઓ બન્યા ગુજરાત બીએસએફના આઈજી. નરેન્દ્ર મોદી દિલ્હી ગયા બાદ ગુજરાત કેડરના અધિકારીઓને એક પછી એક મળી રહી છે સારી તક. અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે દિલ્હીમાં મહત્વની પોસ્ટ પર. તો ગુજરાત કેડરના કેટલાક અધિકારીઓને ડેપ્યુટેશન પછી પણ ગુજરાતમાં રહેવાની મળી રહી છે તક. 5 વર્ષ પહેલા ગુજરાત કેડરના આઈપીએસ અજય તોમર ગયા હતા ડેપ્યુટેશન પર. થોડો સમય દિલ્હીમાં ફરજ બજાવ્યા બાદ તેમને તેમના મૂળ વતન ગુજરાતમાં કેન્દ્ર સરકારે આપી નિમણૂક, જે તે વખતે ગુજરાત બીએસએફના વડાની ખાલી હતી પોસ્ટ, જેના કારણે અજય તોમરને સોંપાયો હતો ગુજરાત બીએસએફનો હવાલો. હવે જ્યારે તોમરના ડેપ્યુટેશનની મુદત પૂર્ણ થઈ ગઈ, કેન્દ્ર સરકારે ગુજરાત બીએસએફ માટે રાજ્યના જ એક અમલદારની કરી નાખી પસંદગી. આ અમલદાર એટલે જીએસ મલિક. સુરત રેન્જના આઈજી તરીકે ફરજ બજાવતા મલિકની બીએસએફમાં ડેપ્યુટેશનમાં થઈ પસંદગી. પહેલા એવું લાગતું હતું કે કદાચ મલિકને દિલ્હીની આજુબાજુ આપવામાં આવશે પોસ્ટિંગ. જોગાનુજોગ ગુજરાત બીએસએફની પોસ્ટ ખાલી પડતા કેન્દ્ર સરકારે કર્યો મહત્વનો નિર્ણય અને આ નિર્ણય મુજબ જીએસ મલિકની થઈ છે ગુજરાત બીએસએફના વડા તરીકે નિમણૂક, જેથી ગુજરાતના વધુ એક અધિકારીને ડેપ્યુટેશન પર જવા છતાં રાજ્યમાં જ રહેવાનો મળ્યો છે મોકો. ગુજરાત બીએસએફમાં કદાચ પહેલીવાર બન્યું છે કે એક ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીની થઈ વિદાય અને તેમના અનુગામી તરીકે બીજા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીની થઈ નિયુક્તિ. જીએસ મલિક પણ ખૂબ જ બાહોશ અને કાર્યદક્ષ અમલદાર છે. ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવ્યા બાદ હવે તેઓ બીએસએફમાં ડેપ્યુટેશન પર ગયા છે, જેના કારણે તેમને રાજ્ય નહીં છોડવું પડે. અત્રે ઉલ્લેખનીય છે કે સાચા સમાચાર અને સચોટ ન્યૂઝ આપવામાં અગ્રેસર રહેતી આપની પોતાની ચેનલ ઝી 24 કલાકે આ અંગેના સંકેત 1 માસ પહેલા જ આપી દીધા હતા અને વધુ એક વખત સચોટ સમાચાર આપવામાં ઝી 24 કલાક આગળ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ઇનસાઇડ ઓફિશિયલમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જ્યારે આપણે પરત ફરીશું ત્યારે ચર્ચા કરીશું કયા કારણોસર પોલીસ અધિકારીઓના બંગલાની રામાયણ છે ચર્ચાના એરણે. આપ જોતા રહો ઇનસાઇડ ઓફિશિયલ. વેલકમ બેક ઇનસાઇડ ઓફિશિયલમાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે ચર્ચા કરીશું પોલીસ તંત્રમાં ચર્ચાના એરણે ચડેલા બંગલાની રામાયણ વિશે. આપણે ત્યાં બંગલાની સમસ્યા કોમન પબ્લિકને પણ નડતી હોય છે, પરંતુ આ વખતે પોલીસ તંત્રમાં 4 સિનિયર પોલીસ અધિકારીઓને પણ બંગલાની સમસ્યા સતાવી રહી છે. તાજેતરમાં થયેલા ધરખમ ફેરફાર બાદ 4 અધિકારીઓને નથી મળ્યા સત્તાવાર નિવાસસ્થાન. શું છે આખો મામલો, જોઈએ આ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં. એક પંજર બને નારા રહે કુન બાજ સુને સારા, એક પંજર બને નારા. બંગલાની રામાયણ, આ તકલીફનો સામનો માત્ર કોમન પબ્લિક નથી કરતી, પરંતુ ઉચ્ચ અમલદારોને પણ કરવો પડતો હોય છે મુશ્કેલીનો સામનો. આવી જ કંઈક તકલીફનો સામનો કરી રહ્યા છે રાજ્યના 4 પોલીસ અમલદાર. તાજેતરમાં પોલીસ તંત્રમાં થયેલી વ્યાપક બદલીઓના કારણે બદલાયેલા અધિકારીઓ પૈકી કેટલાક અધિકારીઓ બંગલાની પારાયણમાં પરોવાયા છે, જેના કારણે આ અધિકારીઓને સત્તાવાર નિવાસસ્થાનમાં નથી મળતું રહેવા. આ તકલીફના કારણે અધિકારીઓને રહેવું પડે છે સર્કિટ હાઉસમાં.
બંગલાની રામાયણમાં ફસાયા ચાર આઈપીએસ. કોઈ રહે છે સર્કિટ હાઉસમાં, તો કોઈએ બંગલો નથી કર્યો ખાલી. આ બંગલાની પારાયણ છે નોર્મલ, પરંતુ સ્ટોરી છે રસપ્રદ. રાજ્યના પોલીસ તંત્રમાં તાજેતરમાં થયેલા ધરખમ ફેરફારના કારણે અનેક અધિકારીઓને એક શહેરમાંથી બીજા શહેરમાં જવું પડ્યું છે, જેના કારણે કેટલાક અધિકારીઓ સરકારી બંગલામાં હજી સુધી પોતાના ફેમિલીને નથી લઈ જઈ શક્યા. આવું તો દરેક બદલીઓમાં થતું હોય છે, પરંતુ આ વખતે ચાર અધિકારીઓની એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બહાર આવી છે. દરેક અધિકારીઓના મુખે આ બાબતની જ છે ચર્ચા. આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, બરોડાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ગોધરા રેન્જના આઈજી મનોજ શશીધર અને બીએસએફમાં મુકાયેલા આઈજી જીએસ મલિકની. વાત એમ છે કે આ ચારેય અધિકારીઓ બદલાયા પછી હજી સુધી સત્તાવાર નિવાસસ્થાનમાં નથી જઈ શક્યા રહેવા. બન્યું છે એવું કે બીએસએફમાં ડેપ્યુટેશન પર ગયેલા જીએસ મલિકની નિમણૂક ગમે ત્યારે ગુજરાત બીએસએફમાં થઈ શકે તેમ છે, જેના કારણે તેમણે બરોડામાં રહેલો જીબીનો બંગલો હજી સુધી નથી કર્યો ખાલી. તેમણે સ્થળાંતર નહીં કર્યું હોવાના કારણે ગોધરા રેન્જમાં મુકાયેલા આઈજી મનોજ શશીધરે તેમનો બરોડા સીપીનો બંગલો નથી કર્યો ખાલી. આ પરિસ્થિતિ વચ્ચે બરોડાના નવા સીપી અનુપમસિંહ ગેહલોત વસવાટ કરી રહ્યા છે સર્કિટ હાઉસમાં. સર્કિટ હાઉસમાં રહેતા હોવાના કારણે તેમણે રાજકોટ સીપીનો બંગલો નથી કર્યો ખાલી, જેના કારણે રાજકોટના નવા સીપી પણ સર્કિટ હાઉસમાં કેમ્પ કરીને બેઠા છે. આમ બદલી પામેલા આ ચારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમસ્યાનો કરી રહ્યા છે સામનો. ઝી ચોવીસ કલાક પાસે છે માહિતી કે આ પ્રશ્નોનું નિરાકરણ પણ ટૂંક સમયમાં થઈ જશે. જીએસ મલિકને થોડા દિવસોમાં જ ગુજરાત બીએસએફનો મળી જશે નિમણૂક ઓર્ડર, અને આ સાથે જ તેઓ બરોડા જીઈબીનો બંગલો કરી દેશે ખાલી અને આવી જશે ગાંધીનગરમાં બીએસએફ કેમ્પસમાં. તેઓ બંગલો ખાલી કરશે, ત્યારબાદ મનોજ શશીધર બરોડા સીપીના બંગલાને કરશે અલવિદા અને ટ્રાન્સફર થશે જીબીના બંગલામાં. અને આ સાથે જ અનુપમસિંહ ગેહલોત રાજકોટ બંગલો ખાલી કરી જતા રહેશે બરોડા સીપીના બંગલામાં, જ્યારે રાજકોટ સર્કિટ હાઉસમાં રહેતા સીપી મનોજ અગ્રવાલને સીપીના બંગલામાં જવાનો માર્ગ થશે મોકળો. અને આ સાથે જ બહુ જલ્દી આ ચારે અધિકારીઓની સમસ્યાઓનો આવશે અંત. ટૂંક સમયમાં આવશે સમસ્યાઓનો અંત, ચારે અધિકારીઓની સમસ્યાઓનો આવશે અંત. આમ તો પોલીસ તંત્રના અથવા તો વહીવટી તંત્રના ફેરફારોમાં દરેક વખતે બંગલાની સમસ્યા સતાવતી હોય છે, પરંતુ આ વખતે યોગાનુયોગ કહો કે જોગાનુયોગ, આ ચારે પોલીસ અધિકારીઓ બરોબરના બંગલાની રામાયણમાં આવી ગયા હતા, પરંતુ હવે બહુ જલ્દી આ પારાયણનો આવશે અંત. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશનમાં હવે નહીં પડે મુદ્દત. છેલ્લા લાંબા સમયથી 60થી વધુ ઇન્સ્પેક્ટર રાહ જોઈ રહ્યા છે પોતાના પ્રમોશનની. પ્રમોશનના ઓર્ડર્સ 4 માસ પહેલાં જ થઈ જવાના હતા, પરંતુ કોઈપણ કારણોસર સપ્તાહના સપ્તાહ વીતી ગયા, પરંતુ હજુ સુધી નથી થયા બઢતીના ઓર્ડર્સ. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા સપ્તાહમાં પીઆઈ ટુ ડીવાયએસપીના આવી શકે છે અચ્છે દિનના ન્યૂઝ. પોલીસ ઇન્સ્પેક્ટરથી ડીવાયએસપીના પ્રમોશનમાં વધુ એક સપ્તાહની મુદત. તારીખ પે તારીખ આ ડાયલોગ પોલીસ ઇન્સ્પેક્ટરના કેસમાં વધુ એક વખત સાચો પડ્યો છે. છેલ્લા લાંબા સમયથી પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશન નીકળવાનું સંભળાય છે, પરંતુ કોઈપણ કારણોસર આ પ્રમોશનની કાર્યવાહીને લાગી જાય છે બ્રેક. રાજ્ય સરકાર પણ આશ્વાસન આપી રહી છે કે ટૂંક સમયમાં નીકળશે પ્રમોશન, પરંતુ આ આશ્વાસનને પણ સપ્તાહના સપ્તાહ વીતી ગયા, પરંતુ હજી સુધી પ્રમોશનનો નથી થયો નિકાલ. પરંતુ વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે આવતા સપ્તાહમાં નીકળી જશે પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશન ઓર્ડર. જોકે હવે લાગી રહ્યું છે કે બઢતીની રાહ જોઈ રહેલા પોલીસ અધિકારીઓએ હવે માત્ર 1 સપ્તાહની જ રાહ જોવી પડશે. રાજ્યના 60થી પણ વધુ ઇન્સ્પેક્ટર્સ ડીવાયએસપી બનવા માટે લાંબા સમયથી જોઈ રહ્યા છે રાહ. છેલ્લા લાંબા સમયથી ચાલતી
બદલી ભરતીની કાર્યવાહીમાં પીઆઈ ટુ ડીવાયએસપીના પણ પ્રમોશન નીકળશે તેવું લાંબા સમયથી લાગી રહ્યું છે, પરંતુ મહિનાઓના મહિના વીતી ગયા પણ આ ભરતીના ઓર્ડર નથી નીકળી રહ્યા. ચાર માસ પહેલા જે ભરતીના ઓર્ડરો થઈ જવાના હતા તે હજી સુધી નહીં થતા પીઆઈ કક્ષાએ ભારે કચવાટની લાગણી પ્રસરી રહી છે. આ અંગે રાજ્ય સરકાર સમક્ષ પણ અનેક વખત રજૂઆતો થઈ છે, પરંતુ સરકાર તરફથી માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે. ઓગસ્ટમાં ઓર્ડર નીકળવાની સંભાવના હતી, પરંતુ હવે નહીં જોવી પડે લાંબી રાહ. એવું લાગતું હતું કે ઓગસ્ટ માસમાં આ ઓર્ડરો થઈ જશે, પરંતુ ઓગસ્ટ માસ પૂર્ણ થઈ ગયો અને હજી સુધી ઓર્ડરો થયા નથી. ગૃહ વિભાગના ટોચના સૂત્રો જણાવી રહ્યા છે કે પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશનને હવે બહુ લાંબો સમય સુધી નહીં જોવી પડે રાહ. એવું મનાઈ રહ્યું છે કે સપ્ટેમ્બર માસનો પ્રથમ સપ્તાહ અધિકારીઓ માટે લાવી શકે છે સારા સમાચાર. સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જ 60થી પણ વધુ ઇન્સ્પેક્ટરના નીકળી જશે બઢતીના ઓર્ડર. આ બધી કાર્યવાહી આટોપી લીધા બાદ ડીજીપી કચેરી પીએસઆઈના પણ ભરતીના ઓર્ડર કરશે. છેલ્લા લાંબા સમયથી પીએસઆઈ પીઆઈમાં પણ પ્રમોશનનો પ્રશ્ન અટવાયેલો છે, પરંતુ પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રશ્નોનો નિકાલ નહીં થઈ શકતો હોવાના કારણે પીએસઆઈ ટુ પીઆઈના પ્રમોશનનો પ્રશ્ન પણ રોકાયેલો છે. પણ જેઓ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશનો થઈ જશે અને ત્યારબાદ પીએસઆઈ ટુ પીઆઈના ઓર્ડર પણ થઈ જવાની સંભાવના દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ઇનસાઇડ ઓફિશિયલમાં આજે આપણે ચર્ચા કરી 6 અલગ અલગ ઇનસાઇડ સ્ટોરી વિશે. આવતા સપ્તાહમાં જ્યારે ફરીથી મળીશું ત્યારે ચર્ચા કરીશું આઈએએસ અને આઈપીએસની કેટલીક ગોસિપ વિશે. મને આપશો રજા, આપ જોતા રહો ઝી 24 કલાક.